વાનગીઓ જેવી છે કે ખાસ કરીને દિવાળી પર બને તો એ છે ઘૂઘરા. ઘૂઘરાનું નામ સાંભળતા જ આપણને તરત જ એમ થાય કે એ તો દિવાળી પર જ બને. તો ઘૂઘરા ઘણી જાતના બનતા હોય છે, રવા ઘૂઘરા, માવા ઘૂઘરા અને ડ્રાયફ્રૂટ ઘૂઘરા. તો જો અહીં કાજુ બદામ પિસ્તા 1/4 કપ પ્રમાણે લીધું છે અને મિક્સર જારમાં તેને ઉમેરી આ રીતે મેં અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે. તમે ખાવણીમાં પણ તેને અધકચરું ખાંડી શકો છો. હવે તેને જો સાઈડમાં મૂકી દઈએ અને એક વાસણની અંદર 1/4 કપ જેટલો બેસન લેવાનો છે. તેની સાથે જ 2 ચમચી પ્રમાણે ઘી લઈ લેવાનું છે. ટેબલ સ્પૂન પ્રમાણે, તમે મેઝરિંગ સ્પૂનથી પણ ટેબલ સ્પૂન પ્રમાણે 2 સ્પૂન જેટલું લઈ શકો છો. હવે ધીમા જ ગેસ પર આપણે બેસનને શેકીશું. જેવું ગરમ થાય વાસણ એટલે તરત જ બેસનની સુગંધ પણ સરસ આવવા લાગે છે. તો આ રીતે 2 મિનિટ શેકાઈ જાય ને ત્યાર પછી રવો. તો 1/4 કપ જેટલો મેં રવો લીધો છે. અને રવો અને જાડો કણીવાળો રવો એવા 2 જાતના મળતા હોય છે, એમાંથી કોઈ પણ તમારા ઘરે છે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં ઝીણો રવો લીધો છે, તેને 3-4 મિનિટ માટે શેકવાનો છે. અને જો આવો ખદખદી જાય, એકદમ છૂટો ખીલી જાય એવો થઈ જવો જોઈએ અને સેજ બ્રાઉન કલરનો થવો જોઈએ. આવો એકદમ ડાર્ક કલર નથી કરવાનો. તો હવે શેકાઈ જતા જ તેને આપણે બીજા વાસણમાં લઈ લઈએ. અને હવે ફરીથી વાસણની અંદર આપણે 3 મોટી ચમચી અને ટેબલ સ્પૂન પ્રમાણે જોઈએ તો 3 ટેબલ સ્પૂન ઘી લેવાનું છે. અને હવે જે ડ્રાયફ્રૂટનો ભૂગો કર્યો છે ને અધકચરો, તેને એમાં ઉમેરીને આપણે એને 1 મિનિટ માટે ધીમા ગેસ પર શેકવાનું છે. આ રીતે શેકવાથી છે ને ઘૂઘરાની સેલ્ફ લાઈફ વેલ્યુ વધે છે, સાથે તેમાં એક નેચરલી પોતાનું ઓઇલ રહેલું હોય છે, એનાથી ટેસ્ટ વધે છે. તો સાથે જ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી માવો લીધો છે મેં અહીં 200 ગ્રામ જેટલો. અને જ્યારે આ માવો બનાવતી હતી તાજા દૂધમાંથી, તો તેમાં મેં થોડા કેસરના તાતણા ઉમેર્યા હતા એટલે કેસર ફ્લેવરનો છે. અને 2 જ મિનિટ માટે આપણે શેકવાનું છે, વધારે નથી શેકવાનું. વધારે શેકીએ તો ડ્રાય થઈ જાય. અને જો આ રીતે આપણે તેને ઢીલો કરી લેવાનો છે, થોડુંક શેકવાનું છે. ત્યાર પછી અહીં આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેની અંદર સૂકું ટોપરાનું છે ને 1/2 કપ પ્રમાણે ઉમેરી દેવાનું છે, જેનાથી ટેસ્ટ પણ સરસ આવશે. ઘણાને એમ થાય કે ટોપરાનું છેણ ઉમેરીએ, માવો ઉમેરીએ તો ઘૂઘરા બગડી જાય. બિલકુલ ન બગડે. આપણે કંઈ 2-3 કિલોના નથી કરવાના. અને આ ઘૂઘરા એટલા ટેસ્ટમાં સરસ બને છે ને કે એક વ્યક્તિ 2-3 ઘૂઘરા ખાશે, એટલો જ મીઠા બને છે. અને જો આ રીતે એકદમ સરસ શેકાઈ જાય છે, ગરમ વાસણ છે ત્યાં જ, એટલે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરવાની જરૂર નથી પડતી, સાથે જ ઉમેરી દેવાનું છે. તો આ રીતે જે વાસણમાં તમારે સ્ટફિંગ કરવું હોય ને એમાં ઉમેરી દેવાનું અને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા માટે મૂકી દઈએ. ત્યાં સુધી જો ઠંડુ થાય છે ને ત્યાં લોટ બાંધી લઈએ. તો ઓથેન્ટિક ઘૂઘરા મેંદામાંથી બનતા હોય છે. તો 300 ગ્રામ મેં મેંદાનો લોટ લીધો છે, ચાળીને લીધો છે. ત્યાર પછી અહીં 1/4 ટીસ્પૂન પ્રમાણે બેકિંગ પાવડર ઉમેરી દેશું અને હવે બધું મિક્સ કરી લેશું. તો બેકિંગ પાવડર એટલે ઉમેર્યો છે કે ઘણીવાર ઘૂઘરા બનાવો ત્યારે તમને એની કિનારી કડક લાગતી હોય ને, ખાવામાં વાગે, તો એ નહીં થાય. 1/4 કપ જેટલું ઘી ઉમેરવાનું છે. તો હવે જુઓ, ઘી ઉમેરીએ ને એટલે ઘૂઘરા છે ને ખસ્તા બને છે. તમે તેલનું પણ મોણ ઉમેરી શકો પણ ઘી ઉમેરો ને તો ખસ્તા બને છે. તો આ રીતે જુઓ, મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ. કદાચ ન મુઠ્ઠી વળે તો પછી 1/2 ચમચી ઘી ઉમેરી દેવાનું અને મુઠ્ઠી કરી લેવાની. ત્યાર પછી અહીં આપણે થોડું થોડું પાણી ઉમેરીને જે સામાન્ય આપણે જીરાપુરી કરીએ છીએ એવો જ લોટ આપણે બાંધવાનો છે. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ આપણે બાંધી લેવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે, જોઈ શકાય છે કે આવો લોટ મેં બાંધ્યો છે. હવે આ લોટ છે ને એને આપણે જો આ રીતે સરખો કરીને તેની ઉપર એમનેમ ન મૂકતા ભીનું કપડું ઢાંકી દેવાનું, કેમ કે મેંદાનો ગુણધર્મ છે કે તમે ખુલ્લો રાખો એટલે ટાઈટ થતો જાય, કઠણ થતો જાય. તો 10 મિનિટ માટે રહેવા દઈએ. હવે મિક્સર જારમાં 1 કપ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે. મેં 1/2 કપ પ્રમાણે 2 વાર ખાંડ ઉમેરી છે. તો હવે જો તેમાં સ્વાદ લાવવા માટે આપણે 3 એલચી ઉમેરી દઈએ, સાથે જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને હવે જુઓ, જે આ મિશ્રણ હતું ને તે બધું ઠંડુ થઈ ગયું છે અને ત્યાર પછી ખાંડ ઉમેરવાની. જો તમે સેજ પણ ગરમ હોય ને ઉમેરો ને તો ખાંડનું પાણી થવા લાગે, એટલે ખાસ કરીને આપણે એકદમ ઠંડુ જ કરી લેવાનું રૂમ ટેમ્પરેચર પર. ત્યાર પછી મિક્સ કરી દેવાની ખાંડને. તો આ રીતે કરો ને તો તમારો જે આ સ્ટફિંગનું મિશ્રણ છે ને એ એકદમ ડ્રાય રહેશે. 3 ચમચી જેટલી આપણે પીળી સૂકી દ્રાક્ષ ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. જો તમને બહુ ડ્રાય લાગે ને તો પછી તમે થોડોક ભીનાશ પડતો થાય એવી રીતે ઘી ઉમેરી શકો છો, જો વધારે તમને ડ્રાય લાગે તો. તો હવે જુઓ, 10 મિનિટ લોટ રેસ્ટ લઈ ચૂક્યો છે. જો કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે. તો ભીના કપડાથી ઢાંકો ને એટલે આવો કૂણો રહે છે. ત્યાર પછી આપણે થોડોક લોટ હાથમાં લઈને તેના નાના નાના લૂવા કરવાના છે. સામાન્ય રીતે જે રીતે આપણા ઘરમાં ઘઉંની પૂરી થતી હોય અથવા તો જીરા પૂરી થાય છે એવી સાઇઝની આપણે બનાવવાની છે. તો એ પ્રમાણે લૂવા કરી લેવાના છે.
તો જો એક ભાગ આપણે આ રીતે લીધો છે, નાનું લૂવું કર્યું છે અને તેને હાથમાં લઈને હવે તેને વણી લેશું અને બાકીનો લોટ ખાસ ધ્યાન રાખવાનો ભીના કપડાથી ઢાંકેલો જ રાખવાનો. તો આ રીતે જુઓ, સામાન્ય આપણે નાની પૂરી હોય એવી પૂરી કરી લેશું અને કદાચ તમને આ રીતે ન ફાવે ને, એક સરખી પૂરી ન થાય ને, તો તમે વાટકીની મદદથી પણ આકાર આપી શકો છો. અને જો આંગળી દેખાય છે એવી રીતે રાખીશું અને સામાન્ય તેની જાડાઈ રાખીશું. કિનારી પર પાણી લગાવી 1-2 ચમચી જેટલું સ્ટફિંગ તમને ફાવે એ રીતે સ્ટફિંગ તેમાં ઉમેરી શકો છો. તો જો આ રીતે સેજ દબાવી દેવાનું, તેની કિનારી પર ખાસ કરીને જે મિશ્રણ છે ન લાગે એનું ધ્યાન રાખીએ. તો ઘણીવાર ઘૂઘરા ખુલી જાય ને એનું પણ એ રીઝન હોય છે કે ઘણીવાર કિનારી પર મિશ્રણ લાગી જાય ને તો પેક ન થાય, બરોબર ખુલી જેવી રહે અને તેલમાં ખુલી જાય. તો આ રીતે જુઓ, સેજ આપણે આ રીતે જે અડધો ભાગ છે ને તેમાં સેજ મિશ્રણને દબાવીને થોડી જે જગ્યા થાય છે તેમાં ફરીથી મિશ્રણ ઉમેરીએ એટલે એકદમ સરસ ભરપૂર માવાથી ભરેલા ઘૂઘરા બરેડી થાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો આ રીતે એકદમ સરસ પ્રોપર પેક કરવાનું આપણે કિનારીથી, તો છે ને પછી જ્યારે તળો ને ત્યારે ખુલે નહીં. અને હવે જુઓ, ચપટી વાળતા જાઓ, દબાવતા જાઓ, અંદરની બાજુ ચપટી વાળતા જાઓ અને દબાવતા જાઓ. આવી રીતે કરો એટલે સરસ એવી કિનારીની ડિઝાઇન આવી જાય. જુઓ કેટલી સરસ ડિઝાઇન આવી. અને છેડાનો ભાગ હોય ને ત્યાં થોડુંક પાણી લગાવીને પછી તેને પેક કરો એટલે ક્યારેય ઘૂઘરો ખુલશે નહીં. તો આ રીતે બધી કિનારી વાળવાની છે. હવે તળવામાં શું ધ્યાન રાખીશું કે તેલનું તાપમાન હળવું ગરમ હોવું જોઈએ. જો અંદર ઘૂઘરા ઉમેરો છો ને, તેલ ગરમ છે એ આપણને ખબર પડે કે જો વધારે ગરમ નથી અને આ રીતે ધીમું આપણે ધીમા તાપ પર જ કરવાનું અને હળવે હળવે ઉપર આવવા દેવાના છે તેને, ત્યાં સુધી નહીં હળવાના. પછી તેને છે ને મીડિયમ ગેસ કરીને બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવાના. એવું લાગે કે થોડુંક વધારે તેલ પાછું પડી ગયું છે તો થોડુંક ફાસ્ટ કરીને તેને કલર આપી શકાય છે. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના, પરંતુ લાઇટ ગોલ્ડન બ્રાઉન, એકદમ ડાર્ક નહીં કરી નાખવાના. તો આવી રીતે તળી લેવાના છે તેને. જો કેટલા સરસ બન્યા છે, તેની ડિઝાઇન પણ સરસ છે કિનારીની અને તળવામાં કલર પણ સરસ આવ્યો છે અને એકદમ ખસ્તા બન્યા છે. અને મિશ્રણ તમે જોઈ શકો છો અંદર કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અને ટેસ્ટમાં તો માવો છે ને એટલે પછી એમાં કંઈ ન ઘટે, એટલો સરસ ટેસ્ટ છે ને કે આમ 1-2 ઘૂઘરા તમારા ઘરે બધા ખાશે. અને જો રેસીપી ગમે તો શેર કરો.